चलो विद्यार्थी मित्रों, 12वां ધોરણમાં ચેપ્ટર નંબર 3 નામ છે એક સરખા દિવસ સુખના, જેના લેખક છે આપણે પ્રભુલાલ દિવેલી. તો સૌપ્રથમ આપણે પહેલા કવિનો પરિચય મેળવીશું. ગુજરાતી નાટ્યકાર શ્રી પ્રભુલાલ દયારામ દિવેલીનો જન્મ વીરપુર એટલે કે સૌરાષ્ટ્રમાં થયો હતો. ચાર કુટુંબી વતન જેતપુરમાં ભણેલા, પછી કરાચી ગયા, નોકરી કરી, હાજર સમયમાં ગુજરાતી, હિન્દી તેમજ અંગ્રેજી પુસ્તકો એમણે વાંચી. ઈસવીસન 1960માં દેવી દમયંતી નાટકમાં એક દ્રશ્ય એમણે લખ્યું. ત્યાંથી રંગભૂમિ ક્ષેત્રે તેમણે શ્રી ગણેશ કર્યા. ઈસવીસન 1924માં માલતી માધવ નાટક દ્વારા એમની સમય નાટકકાર તરીકે પ્રતિભા દેખાયા. 1929માં પ્રથમવાર નાટકમાં કલ્યાણને નાયક બનાવ્યું. એવી રીતે અલગ અલગ રંગભૂમિમાં નાટકો એમણે લખેલા છે. ત્યારબાદ હવે જે આ ચેપ્ટર નામ છે આપણે કે ભાઈ એક સરખા દિવસ સુખના, તો કવિ આપણે પ્રભુલાલ ત્રિવેદીમાં શું સમજાવવા માંગે છે. પેરેગ્રાફ નંબર 2, પ્રભુલાલ ત્રિવેદીએ આ કાવ્યમાં માનવ જીવન ચિંતન એક રજૂ કરેલું છે. માનવી ક્યારે પણ ગર્વ ન કરે, કારણ કે ઉપતિમાંથી ઉત્પત્તિ એટલે કે રાજા ઉપતિમાંથી દિખાઈ પડતા ભાર નથી લાગતી. માનવ જીવનનો ત્યાગ કરી ઈશ્વરના દરબારમાં જાય છે, ત્યાં ધન સંપત્તિ કે સ્વજનો કોઈ સાથે આવતું નથી, ખાલી જાતે જવું પડે છે. સાચું કાર્ય કરવામાં સંકોચ ન અનુભવો, ખરાબ કાર્યોથી આપણે ડરવું જોઈએ. કવિએ કિલેરી કરમાય સર્જાય અને રૂપાય ચડે કે પડે એવા ઉદાહરણ આપણે ખૂબ સરસ રીતે સમજાવેલા છે. સમજદાર માણસોમાં દુઃખમાં ડૂબાતા નથી અને સુખમાં છે એમને ક્યારેય ભૂલાતા પણ નથી. મુશ્કેલીમાં આપી પડેલ માનવીને પરેશાન કરવો એ દુષ્પ્રાપ્ય ગુરુજનોનું છે, સજ્જનોનું નહીં. આ કાવ્યમાં કવિ અહંકાર એટલે કે હું પર છોડી ઈશ્વરની સર્વપરિતાનો સ્વીકાર કરી સ્થિતભગ્ન રહી અન્યને પણ ઉપયોગી થવાનો બોધ આપણને આપે છે. તો આ રીતે આપણે પદ્ય પરિચય લીધો. ત્યારબાદ આપણે પ્રેમમાં શું સમજવાનું છે એ વાત કરી. ચાલો હવે પ્રેમ સમજશું. સૌપ્રથમ પહેલી આવી છે એક તો સરખા દિવસ સુખના જાતા, કોઈ પણ વ્યક્તિ છે સુખમાં અને દુઃખમાંનું જીવન પસાર થતું રહે છે, માત્ર ને માત્ર સુખ જ મળશે એવું નથી. એટલે કોઈ પોતાની પ્રથમ લાઈનમાં એવું કહે છે કે ગમે વ્યક્તિ હોય એના ત્યારે દિવસો છે સુખમાં જ હંમેશા પસાર થતા નથી, સુખની સાથે દુઃખમાં પણ એના સમય પસાર થાય છે. એથી શાણ સાહેબથી લેશ ઉડાતા નથી. આપણે શબ્દ છે કોઈ શાણ, શાણા એટલે કે સમજદાર, સમજદાર માણસો છે એ સાહેબ એટલે ચામો જલાવી આવવાથી પણ ક્યારે ભૂલી જતા નથી. આપણે કહીએ કે ભાઈ સુખમાં છે સમજદાર છે એની કોઈ પણ એને પરવા હોતી નથી. એ જે સુરા જે મુસીબત જોઈ ઉજાતા નથી, સુરા એટલે તો સુરવી કે ગમે એવી મુસીબત આવી પડે પણ આ સમજદાર લોકો છે ક્યારે પણ ઉજાતા નથી. ગમે એવી મુશ્કેલી આવી પડે, ગમે તમે ભાગ છે પણ એમાંથી પણ યોગ્ય વસ્તુ બહાર કાઢે છે, ક્યારે પણ તે ઉજાતા નથી. ખીલે તે ગમાય છે, સર્જાય છે એ રોપાય છે. કવિ આપણે સમજાવે છે કે જે ખીલે છે એક સમય ટકાવવાનું છે, જ્યારે કોઈનું સર્જન થાય છે તો એને લોપાવું પણ પડે છે. અખંડ અપૂર્વ ક્યારે કઈ રહેતું નથી, જે જોડે તે પડે કે જે વ્યક્તિની પ્રગત થાય છે એ પરિણી પડતી પણ થાય છે. એ નિયમ કુદરતનો છે કે ક્યારે આપણે પણ પડતી શકતા નથી. સમય બળો બળવાન નહીં પુરુષ બળવાન, સમય છે જે છે એ સમય બળવાન છે, ક્યારે પણ પુરુષે બળવાન થઈ શકતો નથી. કાવ્ય અર્જુન રોટ્યો એ જ ધર્મ છે એ જ પાપ. આપણે કઈ સંવિધાન આપે છે કવિ કે ભાઈ જે અર્જુન છે તો કાબુ જે છે કાબુ એટલે કે જે આ સ્પીલર એક વાર જયારે અર્જુન જતો હતો જંગલમાં
यानि काली एक चीज अगर सीधी एक चीज ये ना को रुकते ये ना घूमलो करे अने ने कुल तो रुकते ही है पांच ये रुकते और जुनी सत्य जाए भगवान कृष्ण आता क्या रे इन्हें कोई वक्त क्या रे कोई तकलीफ पड़ी नहीं इतने जनों समय दे सालो क्या रे और जनों समय को क्या चे ये सामने भीड़ से काले करने ये कौन है ये टीम ले चे ये जो धनुष से होता है किस बार आता है ये समय कृष्ण इन साथ रहता तो ईच बार में ईच धर्म से होता है आज ये और जिसे काबे सामने रख सकते नहीं सज्जन आ संसार में गर्व छोटा सिख सज्जन जब भी से तो सज्जन आ संसार में ही वो तुझे गर्व से अभिमान से कि हमेशा प्रभु जो ये एक सिखा के से भाग्य को क्यों या विपत्ति हम तो भाग्य को की वजह से भाग्य को की वजह से कोई नसीब नहीं प्राप्त है से ना तुम्हारा समय आए से क्या है विपत्ति लेके राजा से वो हजार पांच एक मत तो भिखारी बनी जाए એટલે ભગવાન કૃષ્ણ કોઈનો પણ સમય એક રીતે એક સરખો દરેક વખતે રહેતો નથી રાજાને પણ ઉપર ભિખારી પ્રમાણે વારો આવી જાય છે ધન જન સંપત મને એટલે કે રૂપિયા જન એટલે કે લોકો અને સંપત સંપત એટલે કે સંપત્તિ તો સાહેબ કોઈ ન આવે સા જ્યારે પણ આપણું મૃત્યુ થાય છે ત્યારે ધન લોકો કે સંપત્તિ ક્યાં જવા જ રહે કઈ પણ સાથે આવવાનું નથી ત્યારબાદ ઈશ્વરના દરબારમાં જવું ભૂલે ના જ્યારે પણ આપણું શરીરમાંથી જીવ નીકળી જશે ત્યારે ઈશ્વરના દરબારમાં જવું છે તો બિલકુલ ખાલી હાથે જવાનું છે કઈ પણ સાથે લઈને જવાના નથી પણ ડરવાનું પુષ્કર આપણે ડરવાનું છે પણ વિનાથી પુષ્કર પુષ્કર એટલે કઈ ખરાબ કર્મ આપણે ખરાબ કર્મ કરતા ડરવું પડે છે એ જ જીવનનો સાર તરીકે છે કોઈ પણ ડરવાની જરૂર નથી પણ આપણા ખરાબ કર્મથી આપણે હંમેશા ડરવું કેમ કે સારું કર્મ કઈ હોય સારા કર્મ કર્યા હોય તો સારું કર્મ મળે છે જ્યારે દુષ્કર્મ ખરાબ કર્મ કર્યા છે તો આપણે ખરાબ કર્મ ભોગવવું પડે છે આપણે ડરવું જોઈએ તો માત્ર ને માત્ર આપણા દુષ્કર્મોથી જ મરવાથી ડરવું નહીં મરવું એક જ વાર આપણે મરવાથી ક્યારે ડરવું જોઈએ નહીં એક સમય એવો આવશે કે આપણે મરવું પડશે કે જેનો જન્મ છે એનું મૃત્યુ નિશ્ચિત છે મુપદ મુપદ એટલે કે અભિમાન ખોટો ઈગો ગર્વ એટલે કે હું પદથી ભરવા થશો મુપદ કરો ના કોઈ મૂંઝવણ તો થાય મૂંઝવણ તો આમ થાય વગેરે એવું ક્યારે આપણે મનમાં પણ એવો હુકા એવો ગર્વ એવો અભિમાન રાખવો જોઈએ નહીં ધાર્યું આપનું ભૂલ છે હરી કરે છે આપણે મેં જન્મમાં કે ભાઈ ધાર્યું તો હરી નહીં થાય આપનું ધાર્યું ક્યારે પણ થતું નથી એટલે કે આપણે સમજે કે ભાઈ ધાર્યું આપનું ભૂલ થાય છે એટલે થતું નથી થાય છે હરી કરે છે હરી જે વિચારે છે હરી એટલે કે કાંઈ કૃષ્ણ ભગવાન એનું ધાર્યું પૂરું થાય છે પડતા તો પાટું બધી રાજ્ય પર ના કોઈ વ્યક્તિ મુસીબત મારે પડેલો છે સમસ્યા છે તો એમાં વ્યક્તિને આપણે રાજ્ય પર નામ ક્યારે એવો જોઈએ નહીં રાજ્ય નામ રાજ્ય પર નામ એટલે એક મુસીબત તો હોય અને એના પર બીજી મુસીબત નાખી દે તો એમ કહી શકાય કે રાજ્ય પર નામ દેવું અને છે દરિશના કોઈને કદી એ દુર્જનનું આકાર એટલે આપણે સમજે કે ભાઈ વર્તાવ પાટી કોઈ કોઈને તકલીફમાં હોય આપણે તકલીફમાંથી બહાર કાઢવાની કોશિશ કરવી જોઈએ અને વધારે તકલીફ આપવી ન જોઈએ એટલે એવું આપણે ક્યારે કરવું ન જોઈએ આ કામ કેમ છે તો દુર્જન કે જે બીજા લે આપણે ખરાબ વ્યક્તિઓ છે તો એ એવું કામ કરે છે પણ સજ્જન વ્યક્તિ છે હંમેશા ત્યારે એવું કામ કરતા હોતા નથી